આ છેલ્લા થોડા સમયમાં શેર માર્કેટમાં ગજબ તેજી દેખાઈ રહી છે, એમાં બી એક પછી એક આઈપીઓ આવી રહ્યા છે. અને યાર આપણને એવું થઈ જાય કે યાર થોડી સમજ પડતી હોત તો બે પૈસા આપણે બી કમાઈ શકે તેમાંથી. બસ એ સમજ પાડવા માટે હું આવી ગયો છું ને, એટલે જ તમે જો સમજવા માંગતા કે આઈપીઓ શું હોય, કેવી રીતે ઇન્વેસ્ટ કરાય, કઈ રીતે સ્ટડી કરાય, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આજે હું એક નવી સિરીઝનું એલાન કરું છું, જે સિરીઝ છે સ્ટોક માર્કેટ સિરીઝ, જેમાં હું સ્ટોક માર્કેટના અલગ અલગ ટોપિક્સ લઈશ અને તમને સમજાવીશ. આ હું એલાન કરું એટલે હું તમને કહીશ આજનો લેક્ચરનું નામ છે સ્ટોક માર્કેટ 101. પણ આ લેક્ચર ચાલુ કરીને પહેલાં હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે હું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી, હું ફક્ત તમારો મિત્ર છું જે મારી સમજ તમારા સુધી પહોંચાડું છું. અને એટલે જ નાણાકીય નિર્ણય લેતા પહેલાં કોઈ પણ એક્સપર્ટની એડવાઇસ જરૂરથી લેજો અને પછી તમારું મન જે કે એ જ કરજો. હવે આપણે વાત કરવાના છે આજે આઈપીઓ વિશે. આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, ફૂલ ફોર્મ તો યાર બધાને ખબર છે, ફૂલ ફોર્મથી શું ખબર પડે એટલે હું તમને સમજાવવા આવ્યો છું. કોઈ પણ કંપની હોય ને, નવી કંપની ખુલતી હોય કે ચાલુ કંપની હોય, નવી કંપનીને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, ચાલુ કંપનીને એક્સપાન્શન કરવું હોય તો પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. હવે પૈસા જો અગર પોતાની જોડે ખૂટી ગયા છે કે પછી મોટા સપના છે અને ખીચા નાના છે, તો એવા સંજોગોમાં એ લોકો શું કરતા હોય છે, આઈપીઓ બહાર પડે. કાં તો ક્યાંયથી એ લોકો પૈસા લઈ આવે તો એ લોન પેટે લઈ આવે, કાં તો પછી હજુ પણ વધારે પૈસા જોઈતા હોય કે પછી એમને લોનમાં વ્યાજ નથી આપવું, એના કરતાં એમને એવું છે કે અમારે અમારો પ્રોફિટ વહેંચવો છે લોકોની વચ્ચે, તો એવા સંજોગોમાં એ કંપની એક આઈપીઓ બહાર પાડે છે. આઈપીઓમાં એ કંપની શું કરે, પોતાની કંપનીના શેર્સ બહાર પાડે, એ શેર્સનો એક ભાવ નક્કી કરે, જે ભાવથી જેટલા લોકો સબસ્ક્રિપ્શન કરે છે એટલા લોકોને એ શેર મળી જાય. દરેક શેરની એક ફેસ વેલ્યુ હોય, ફેસ વેલ્યુ એટલે માની લો અગર 60 રૂપિયાનો કોઈ શેર આપણે આવે છે બહાર, જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, તો એ કંપનીમાં આપણે 10 રૂપિયાના ભાગીદાર થયા, તો આપણે 60 રૂપિયા કેમ ભર્યા? એ જે ઉપરના 50 રૂપિયા છે ને એ પ્રીમિયમ કહેવાય. એટલે માની લો એક જ વસ્તુ 10 જણાને જોઈએ છે, તો પછી એ વસ્તુનો ભાવ વધવાનો, અને એ જે વધારો છે ને એ પ્રીમિયમ કહેવાય, જે પ્રીમિયમ કંપનીની બેલેન્સ શીટમાં રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં જાય. આટલું ક્લિયર થઈ ગયું તમારે? હવે અગર આગળ વધીએ તો પછી જેટલા વ્યક્તિઓ શેર્સ માટે સબસ્ક્રિપ્શન ભરે છે એમાંથી જેટલા વ્યક્તિઓને શેર્સ લાગે છે એ કંપનીના, એ લોકો એ કંપનીના શેર હોલ્ડર્સ કહેવાય. શેર હોલ્ડર્સ એટલે કંપનીના માલિક. હવે જેટલા શેર્સ વધારે એટલો તમારો કંપનીમાં માલિકી વધારે. જેટલી બી કંપનીઓના શેર્સ બહાર પડે છે એ કંપનીઓના શેર્સ લિસ્ટ થાય છે સ્ટોક એક્સચેન્જમાં, NSE એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ, BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, આ બંનેમાં એ કંપનીના શેર્સ લિસ્ટ થતા હોય છે. આ એક માર્કેટ છે. સ્ટોક એક્સચેન્જ શું છે? સ્ટોક એક્સચેન્જ કરવાની જગ્યા છે, જે કંપનીનો સ્ટોક છે એ આપણે એક્સચેન્જ કરવાનો. એનો મતલબ કે સ્ટોક એક્સચેન્જમાં વેચનાર અને ખરીદનાર બંને ભેગા થાય. અગર જો કોઈ પણ સ્ટોકના વેચનાર વધારે હોય ખરીદનાર કરતાં, તો એનો મતલબ શું થયો, ડિમાન્ડ એન્ડ સપ્લાયનો નિયમ અહીંયા થાય ને, કે જેટલી ડિમાન્ડ વધારે એટલો ભાવ ઊંચો, જેટલો સપ્લાય વધારે એટલો ભાવ નીચો. અગર વેચનાર વ્યક્તિઓ વધારે છે, સપ્લાય વધી જાય, તો એ કંપનીનો શેર નીચે જવાનો છે. અગર ખરીદનાર વધારે છે અને એ કંપનીના શેર વેચનાર ઓછા છે, તો પછી એ કંપનીના શેરનો ભાવ ઉપર જશે. જેટલા પણ સ્ટોક એક્સચેન્જ છે, સ્ટોક એક્સચેન્જ રેગ્યુલેટ કરવા માટે સેબી એટલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. સેબીમાં જ આપણને જેટલા બી નવા આઈપીઓ આવતા હોય ને એ આઈપીઓની ડિટેલ્સ મળી જાય. આઈપીઓમાં ફાયદાકારક શું છે કે જ્યારે કંપની ઇનિશિયલ ઓફરિંગ કરતી હોય ને, તો ત્યારે યુઝ્યુઅલી એવું દેખાય છે કે એ કંપનીના શેર સૌથી ઓછી કિંમત પર આઈપીઓમાં જ મળે. એટલે આઈપીઓમાં જો શેર લાગી જાય ને, તો આપણો પ્રોફિટ મોસ્ટ કેસીસમાં તો પાક્કો જ હોય છે. હવે એ તમારે જોવું હોય ને, તો તમારે સેબીની સ્ક્રીન ઉપર જે વેબસાઇટ દેખાય છે, sebi.gov.in, એના ઉપર જવાનું. એ વેબસાઇટ ઉપર તમે જશો એટલે એમાં તમે ફાઇલિંગ્સ ઉપર ક્લિક કરશો, પબ્લિક ઓફરિંગ ઉપર ક્લિક કરશો ને, એટલે તમને જેટલા બી આઈપીઓ આવવાના છે, આવી ગયા છે, એની બધી ડિટેલ્સ આ વેબસાઇટ ઉપર મળી જશે. એટલે પહેલાં હું તમને સજેસ્ટ કરીશ કે આમાં ઇન્વેસ્ટ કરતા પહેલાં જાતે થોડું સ્ટડી કરી લો, ટ્રેન્ડ સમજો કે શું આવે છે, શું કેટલામાં ખપે છે અને શું અત્યારે કરંટ ભાવ છે. આગળ હું તમને થોડું પ્લસ માઇનસ સમજાવવાનો છું. અત્યારે આપણે કઈ રીતે આ કોઈ પણ આઈપીઓ આવે છે ને એ સમજવો, એ હું તમને સમજાવીશ. તો હવે ઉદાહરણ રૂપે આપણે લઈ લઈએ કે લેટેસ્ટ જે આઈપીઓ આવ્યો હતો એ બર્ગર કિંગનો આવ્યો હતો. બર્ગર કિંગનો આઈપીઓ 156 ગણાથી પણ વધારે વાર સબસ્ક્રાઇબ થયો. એનો મતલબ કે એમણે અગર જો એક શેર ઇશ્યુ કર્યો હોય, તો 156થી પણ વધુ લોકોએ એ શેર માટે સબસ્ક્રિપ્શન મૂક્યું છે. હવે એ જે શેર બહાર પડે છે ને, એ સેબીની વેબસાઇટ ઉપર આપણને આવી રીતે દેખાય એના પ્રોસ્પેક્ટસમાં, એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે એનો પ્રાઇસ બેન્ડ
59 અને 60 રૂપિયાની વચ્ચે છે, એટલે મિનિમમ તમે 59 રૂપિયા બિડ કરી શકો, મેક્સિમમ 60 રૂપિયા બિડ કરી શકો. અમાર આગળ ચોખ્ખું લખ્યું છે મિનિમમ ક્વોન્ટિટી એક વ્યક્તિ જે બિડ કરી શકે 250 શેરની છે, એટલે 250 શેર તમે બિડ કરી શકો. હવે માની લો તમારે ઉપરના ભાવે જ બિડ કરવું છે તો 250 શેર 60 જોડે મલ્ટીપ્લાય કરીએ આપણે તો 15,000 રૂપિયા થાય. હવે આ 15,000 રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરવાના છે, એની સામે તમને જો અગર 250 શેર લાગ્યા ને તો એ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, એટલે 10 રૂપિયાનો જ શેર તમને મળે છે આમાં. એટલે જે 250 શેર તમને લાગે છે એટલે 2500 રૂપિયાનો ભાગ તમારો કંપનીમાં થઈ ગયો. જે ઉપરના 12,500 રૂપિયા તમે આપ્યા ને એ તમે પ્રીમિયમ ચૂકવો છો, એ પ્રીમિયમ કંપનીના રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં રહેશે. જેમ મેં તમને પહેલાં કીધું એ કંપની રિઝર્વ્સ એન્ડ સરપ્લસ કઈ રીતે યુઝ કરી શકે, એ કંપનીના લો જે હોય છે એ લો પ્રમાણે જ યુઝ કરી શકે. અને સેબી પણ ઘણું મોનિટર કરતી હોય છે કે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ કંપનીના ફાયદા માટે જ યુઝ થવા જોઈએ. હવે આઈપીઓનું પ્રોસ્પેક્ટસ વાંચતા તો તમે સમજી ગયા છો, તો પછી એના માટે અપ્લાય કેવી રીતે કરવાનું? તો આમાં છે ને એક નવી ટેકનોલોજી આવે છે જેને કહેવાય છે ASBA, એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. એટલે તમે જ્યારે કોઈ પણ જાતની એપ્લિકેશન કરો છો ને આઈપીઓમાં, તો જરૂરી નથી કે દરેક વ્યક્તિને લાગે. અગર 156 ગણો સબસ્ક્રાઇબ થયો છે તો દર 156 વ્યક્તિએ એક જ વ્યક્તિને શેર લાગશે. એટલે એવા સંજોગોમાં શું થશે, તમે જે એપ્લિકેશન કરી છે ને ASBA, એટલે તમારા ખાતામાં જે ખાતાથી તમે અપ્લાય કર્યું છે ને એમાં આ રકમ બ્લોક થઈ જશે. અને જો અગર તમને શેર લાગે છે તો પછી એ રકમ જતી રહેશે કંપનીના ખાતામાં, અગર તમને શેર નથી લાગતો તો એ રકમ સીધી આવી જશે તમારા ખાતામાં. એપ્લિકેશન માટે તમે અત્યારે એટલું ઈઝી થઈ ગયું છે, કોઈ પણ જાતની નેટ બેન્કિંગ એપ તમે અગર યુઝ કરો છો ને તો એમાંથી તમે તમારા બેંકના નેટ બેન્કિંગમાંથી અપ્લાય કરી શકો. કોઈ પણ શેર બ્રોકર, ડિસ્ટ્રીબ્યુટર કે પછી તમારી બેંક્સમાં જઈને તમે ફિઝિકલ ફોર્મ લઈને પણ એપ્લિકેશન કરી શકો છો. એટલું ધ્યાન રાખજો કે એપ્લિકેશન કરતા પહેલા પ્લીઝ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ જરૂરથી લેજો. હું બસ મારું નોલેજ તમારા સુધી લાવું છું. હવે હું તમને છે ને જે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું એ થોડા ઉદાહરણ આપવા માંગુ છું આઈપીઓના, કે લોકોને કેટલા ફાયદા થઈ શકે છે કે કેટલા નુકસાન. હવે ફાયદાની વાત કરીએ તો આપણા દેશમાં હમણાં જ સપ્ટેમ્બર મહિનામાં રૂટ મોબાઈલ કરીને એક આઈપીઓ બહાર આવ્યો હતો. 345-350 રૂપિયાની આજુબાજુ એ શેરનો ભાવ હતો. સબસ્ક્રિપ્શન અગર તમને મળ્યું હોત તો એ ભાવમાં એક શેર મળે, જેની આજની એક શેરની કિંમત 1184 રૂપિયા છે. ફાયદો જોવા જઈએ ને આપણે તો 300% પણ વધારનો ફાયદો થયો. એમાં ફાયદો આપણે અગર જો જોવા જઈએ ને 338% ગ્રોથ થયો ફક્ત 3 મહિનામાં. બીજો એક હું તમને કહીશ, એવન્યુ સુપરમાર્ટ છે, એટલે ડીમાર્ટનો જ્યારે ઇશ્યુ બહાર આવ્યો હતો ને 2017માં, ત્યારે એની કિંમત 295 લઈને 299 રૂપિયા સુધીની હતી એક શેરની, જેની આજની કિંમત 2500 રૂપિયાથી પણ વધારે છે. એટલે 3 વર્ષમાં 800% પણ વધારનો ગ્રોથ. આઈપીઓમાં ફાયદો એટલે જ થતો હોય છે. એની સામે આપણે બીજા વીક શેર અગર જોઈએ તો SBI કાર્ડ્સના જો શેર માર્કેટમાં આવ્યા હતા ને, એ શેર માર્કેટમાં આવ્યા એના પછી એમાં ફક્ત 112% ગ્રોથ જોવા મળ્યો છે. એટલે જે 750-755 ભાવ હતો એ આજે 847 રૂપિયાનો ભાવ છે. એટલે ઘણી વખત તમારું નસીબ કામ કરી જાય, ઘણી વખત તમારું રિસર્ચ કામ કરી જાય. એટલે એના માટે છે ને કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ તમારે જરૂરથી ચેક કરવાના. જે કંપની છે એ કંપની કેટલા વર્ષોથી ઓપરેટ કરે છે, એ લોકોને કેમ આઈપીઓની જરૂરત પડી, આઈપીઓથી એ કંપની પોતાનો નફો વધારી શકશે કે નહીં વધારે. કારણ કે નફો વધે તો જ તો તમને ડિવિડન્ડ મળે ને. અને આ જે શેર તમને મળે છે ને એ શેરમાં દર વર્ષે કંપની પ્રોફિટ શેરિંગ બી કરતી હોય છે, અને એ જે પ્રોફિટ શેરિંગ કરે ને એને ડિવિડન્ડ કહેવાય. એટલે આ બધું સ્ટડી કરીને એડવાઇસ લઈને પછી જ ઇન્વેસ્ટ કરવું. આજના એપિસોડમાં સ્ટોક માર્કેટ 101માં જો અગર તમને માહિતી ગમી હોય અને સમજ પડી ગઈ હોય ને તો બધાની જોડે શેર કરી દેજો સમજ્યા ને. અને મારી જોડે વાત કરવી હોય તો કમેન્ટ કરજો. બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો.